नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञान एनी अंदर आपणे प्रकरण 11 प्राणियों अने वनस्पतिओं में वहन। मित्रों, प्राणियों अने वनस्पतिओं में वहन नी अंदर आपणे परिवहन तंत्रनी रचना जोई। एनी अंदर रुधिर केवी रीते कार्य करे छे ते जोयुं। हवे आपणे प्रवृत्ति 11.1 जोई, जेमां આપણા જમણા હાથની તર્જની અને મધ્યમાં એટલે કે પ્રથમ બે આંગળીઓને ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકી અને તમને ધડકારા જેવો હલનચલનનો અનુભવ થાય છે। આની પાછળનું કારણ શું હોઈ શકે? આપણે જોયું કે આવા હલનચલનને નાડી ધબકારા કહેવાય છે। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ પણ થઈ શકે કે નાડી ધબકારા એટલે શું। તો નાડી ધબકારા એટલે કે થડકાર જેવો હલનચલનનો અનુભવ થાય, જેને નાડી ધબકારા કહેવામાં આવે છે। જે ધમનીમાં રુધિર વહેવાને કારણે થાય છે। શેના કારણે થાય છે? તો ધમનીમાં રુધિર વહેવાને કારણે આ થતું હોય છે। એક મિનિટમાં થતાં નાડી ધબકારાની ગણતરી, તો મિત્રો આવો સવાલ પૂછાઈ શકે કે એક મિનિટમાં થતાં નાડી ધબકારાની ગણતરી કરો, તો તમે કેટલાક નાડી ધબકારા ગણી શકો છો? એક મિનિટમાં થતા થડકારને નાડી દર કહેવાય છે, બરાબર છે। આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર આશરે 72-80 જેટલો હોય છે। તમારા શરીરના બીજા ભાગો એવા શોધો જ્યાં તમે નાડી ધબકારા અનુભવી શકો। તમારા પોતાના અને તમારા સહપાઠીઓના નાડી ધબકારા પણ તમે નોંધી શકો છો। અહીંયા આપણે જોઈએ, તમે મેળવેલ જે અંકો છે એ નામ સાથે કોષ્ટકમાં લખો। ત્યારબાદ શીરાની વાત કરીએ, તો શીરા એ એવી રુધિરવાહિની છે જે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લાવે છે। શરીરની શીરાની દિવાલ પાતળી હોય છે અને શીરામાં વાલ્વ આવેલા હોય છે, જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે। એટલે કે શીરાની દિવાલ કેવી હોય છે? પાતળી હોય છે અને શીરામાં વાલ્વ આવેલા હોય છે, જે રુધિરને માત્ર હૃદયની દિશા તરફ જ લઈ જાય છે, અન્ય ક્યાં જગ્યાએ જવા દેતું નથી। આ તમે આકૃતિમાં જોઈ શકો છો, બરાબર છે। ફેફસા નીચે હૃદય, ફુફ્ફુસીય ધમની, એની નીચે શીરા આવેલી છે અને ફુફ્ફુસીય શીરાની નીચે ધમની આવેલી છે। આ ધમની એ ફેફસા સુધી ઓક્સિજનયુક્ત રુધિર લઈ જાય છે અને અન્ય ભાગો સુધી પહોંચાડે છે, અને ફુફ્ફુસીય શીરા દ્વારા ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર હૃદયમાં આવે છે। મિત્રો, આ જ રચના આપણે સમજવાની છે। હું અસમંજસમાં છું, મેં શીખ્યું છે કે ધમની હંમેશા ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે। પહેલી સમજાવે છે કે ફુફ્ફુસીય ધમની રુધિરને હૃદયમાંથી લાવે છે, આથી તેને ધમની કહે છે, શીરા નહીં। તે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને ફેફસા સુધી પહોંચાડે છે। ફુફ્ફુસીય શીરા ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય તરફ લાવવાનું કાર્ય કરે છે। એટલે કે ફુફ્ફુસીય શીરા ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી લાવવાનું કાર્ય કરે છે, બરાબર છે। અને ત્યારબાદ ધમની એ શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડે છે। આકૃતિ 11.3 જુઓ, શું તમને ધમનીઓને નાની નાની વાહિનિકાઓમાં વિભાજિત થયેલી જોઈ શકો છો? તેઓ આગળ પેશીઓ પાસે જતાં વધુ પાતળી નળીમાં વિભાજિત થાય છે, જેને કેશિકાઓ કહેવાય છે। આ કેશિકાઓ ફરીથી જોડાણ પામી શીરાઓ બનાવે છે, જે રુધિરને હૃદયમાં ઠાલવે છે। હૃદય શું છે સમજીએ, તો હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે, કે જે રુધિર અને તેમાં રહેલ દ્રવ્યોનું વહન કરે છે। વિચારો, એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે તદ્દન અશક્ય, છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય
કરે છે. ચાલો હવે આપણે હૃદય વિશે અભ્યાસ કરીએ. હૃદય એ ઉદર ગૃહમાં આવેલું નીચેની બાજુએથી થોડુંક ડાબી બાજુએ નમેલું હોય છે. આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી વાળો. મિત્રો, તમારા જે હાથની આંગળીઓ છે એને અંદરની તરફ વાળી અને મુઠ્ઠી વાળો. તમારું હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે, એટલે તમારા હૃદય એ તમારી મુઠ્ઠી જેટલા કદનું હોય છે એવું અનુમાન લગાવવામાં આવે છે. મિત્રો, અહીંયા જે તમે હૃદયની રચના જોઈ શકો છો, બરાબર છે. જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થાય તો શું થાય? આવું થતાં રોકવા માટે હૃદય ચાર ખંડો ધરાવે છે. ઉપરના બે ખંડો કર્ણકો, અહીંયા તમે જોઈ શકો છો જમણું કર્ણક અને આ તરફ ડાબું કર્ણક, અને નીચેના બે ખંડોને ક્ષેપક તરીકે, એટલે કે જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક, જે આ પડદા દ્વારા ઘેરાયેલું તમે જોઈ શકો છો. હૃદયમાં મહાશિરા, મહાધમની, ફુફ્ફુસીય ધમની, ફુફ્ફુસીય શિરા, તે ઉપરાંત સંપૂર્ણ બે ભાગમાં વિભાજિત કરતો પડદો, આ તમે અહીંયા જોઈ શકો છો. ડાબું કર્ણક, ડાબું જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક, બરાબર છે. તો ક્ષેપક તરીકે ઓળખાય છે આ બંને વચ્ચે આવેલા પડદાને કારણે ઓક્સિજનયુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું નથી. પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદયની જમણી બાજુએથી શરૂઆત કરો અને આપેલ તીરની દિશાને અનુસરો, બરાબર છે. આ તીર હૃદયથી ફેફસા તરફ અને હૃદયથી શરીરના તમામ ભાગો સુધી રુધિરનું પરિવહન દર્શાવે છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે હૃદયની અંદર કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર બે મહાશિરાઓ મારફતે જમણા કર્ણકમાં આવે છે. મિત્રો, ક્યાં આવે છે? જમણા કર્ણકમાં આવે છે. તે જ વખતે ફેફસામાંથી આવતું ઓક્સિજનયુક્ત રુધિર ફુફ્ફુસીય શિરાઓ મારફતે અહીંયા જોઈ શકો છો, ફુફ્ફુસીય શિરાઓ મારફતે ડાબા કર્ણકમાં, એટલે કે અહીં તરફ આવતું હોય છે. હવે કર્ણકનું સંકોચન થતાં જમણા કર્ણકમાંનું રુધિર જમણા ક્ષેપકમાં જાય છે અને ડાબા કર્ણકમાંનું રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે. ક્ષેપકનું સંકોચન થતાં જમણા ક્ષેપકમાંનું કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ફુફ્ફુસીય ધમની મારફતે, મિત્રો તમે જોઈ શકો છો કે ફુફ્ફુસીય ધમની મારફતે ક્યાં જાય છે? તો ફુફ્ફુસીય ધમની મારફતે તે ફેફસામાં જાય છે અને ડાબા ક્ષેપકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર મહાધમની મારફતે શરીરના વિવિધ ભાગો સુધી જાય છે. આમ હૃદયના સંકોચન અને વિકોચનની, એટલે કે સ્થિતિલનની પ્રક્રિયાથી રુધિરના વહનની ક્રિયા સતત ચાલ્યા કરે છે. એટલે કે આપણા શરીરની અંદર હૃદયમાં ધબકારા સતત ચાલતા હોય છે, બરાબર છે. મિત્રો, તો આ જે પહેલીનો સવાલ હતો કે હૃદયના કયા ભાગમાં ઓક્સિજનયુક્ત અને કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર જોવા મળે છે, તો આ એ પ્રશ્નનો જવાબ હતો. હૃદયના ધબકારા હૃદયના ખંડોની દિવાલ સ્નાયુઓની બનેલી હોય છે. આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિકોચન જોવા મળે છે. તાલબદ્ધનું સંકોચન તેના સંકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે. યાદ રાખો, આપણા જીવન દરમિયાન ધબકારા સતત ચાલુ રહે છે. જો તમે તમારો હાથ છાતી પર ડાબી બાજુએ રાખશો તો તમને ધબકારાનો અનુભવ થશે. ડૉક્ટર સ્ટેટોસ્કોપ નામના સાધનની મદદથી તમારા ધબકારા અનુભવે છે. મિત્રો, સ્ટેટોસ્કોપ, જ્યારે તમે ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારની બીમારી થઈ હોય ત્યારે તમે એની પાસે જાઓ તો એના ગળાની અંદર
જે લટકતી રચના જોવા મળે છે મિત્રો એને સ્ટેટોસ્કોપ કહેવાય છે. તો મિત્રો સ્ટેટોસ્કોપ સ્ટેટોસ્કોપની રચના વિશે આપણે સમજીએ તો હૃદયના ધબકારાને મોટા કરવા માટે ડોક્ટર સાધન તરીકે સ્ટેટોસ્કોપનો ઉપયોગ કરે છે જેમાં એક ચેસ્ટ પીસ એટલે કે કંપન કરતો પડદો. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ સ્ટેટોસ્કોપની રચના છે જેની અંદર આ જે પડદો તમે જોઈ રહ્યા છો એ કંપન કરતો પડદો છે, બરાબર છે. આ એક ડોક્ટરી જે સ્ટેટોસ્કોપ છે એ જ રીતનું એક સ્ટેટોસ્કોપ છે જેમાં આ કંપન કરતો પડદો તમે જોઈ શકો છો. બે ઇયરપીસ આ તમે જુઓ છો એ બે ઇયરપીસ છે અને એક નળી આ જે છે આ એક નળી જે બંનેનું જોડાણ કરે છે, બરાબર છે. ડૉક્ટર સ્ટેટોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિને એટલે કે પરિસ્થિતિ વિશેનો તાજો તાગ મેળવે છે. ચાલો આપણી આસપાસ મળી આવે એવા પદાર્થો આપણે સ્ટેટોસ્કોપનો એક નમૂનો બનાવીએ. મિત્રો સ્ટેટોસ્કોપનો નમૂનો તમે ઘરે પણ બનાવી શકો છો. એની માટે તમારે 6-7 સેન્ટીમીટર વ્યાસવાળી એક ગરણી લેવાની, એટલે કે જે નાનામાં નાની ગરણી આવે એ લઈ તેના ઉપર એક રબરની ટ્યુબ ચુસ્તપણે લગાવવાની અને રબરને ખેંચીને ગરણીના મોં પર લગાવવાના અને ચુસ્તપણે રબરથી તેને બાંધી દેવી. ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખવાનો અને ટ્યુબનો ખુલ્લો છેડો કાન આગળ રાખી, જો તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા બનાવેલું સ્ટેટોસ્કોપ એક જ ગરણીથી પાઇપ દ્વારા બનાવવામાં આવેલું છે. તો મિત્રો જે આ સ્ટેટોસ્કોપ છે એના દ્વારા તમે હૃદયના ધબકારા સાંભળી શકો છો. અહીંયા તો આ હૃદયના ધબકારા તમે સાંભળ્યા હશે. ગરણીનો પહોળો ભાગ, ગરણીનો પહોળો ભાગ હૃદય નજીકની છાતી પર રાખો અને ધ્યાનથી સાંભળશો તો તમને નિયમિત થડકારનો અનુભવ થશે. આ હૃદય આ અવાજ હૃદયના ધબકારાનો છે. એક મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે, 4-5 મિનિટ દોડ્યા પછી ફરીથી તમારા ધબકારા ગણો અને તમારું અવલોકન કરો. તમારા પોતાના અને તમારા મિત્રના નાડીદર અને હૃદયના ધબકારા આરામદાયી સ્થિતિમાં અને દોડ્યા પછીની સ્થિતિમાં કોષ્ટકની અંદર નોંધો. હૃદયના ધબકારા અને નાડીદરમાં કંઈક સંબંધ લાગે છે. હૃદયના દરેક ધબકારા એ ધમનીમાં થડકાર સર્જે છે અને એક મિનિટમાં થતા થડકારને હૃદયના ધબકારાનો દર કહેવામાં આવે છે. હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોના વહનનું નિયમન દર્શાવે છે. બુઝો વિચારે છે કે શું વાદળી અને જળવ્યાએ પણ રુધિર ધરાવે છે? મિત્રો વાદળી અને જળવ્યાએ જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી. તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે. આ પાણી જ ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે. આથી આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહનની જરૂર હોતી નથી, બરાબર છે. મિત્રો ચાલો હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ સિવાયના ઉત્સર્ગ દ્રવ્યો તરીકે ઉત્સર્ગ પામે છે, કઈ રીતે પામે છે એ જોઈએ. મિત્રો પ્રાણીઓમાં ઉત્સર્જનની ક્રિયા કેવી રીતે થાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.